દર્શક મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું એનએન ન્યૂઝમાં અને હું છું ખુશી બેલડિયા આપની સાથે. આજ રોજ નવયુગ વિદ્યાલય જંબુસરમાં શ્રી ભગવદ્ ગીતા ઉપર વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ. આ વક્તૃત્વ સ્પર્ધામાં શાળાના બધા જ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં પ્રાથમિક વિભાગમાં પ્રથમ નંબરે જડિયા કૃષ્ણ વિરલભાઈ અને બીજા નંબરે માછી જેમીન પ્રવીણભાઈ, માધ્યમિક વિભાગમાં પ્રથમ સિંધા જેમીન અશોકસિંહ, બીજા નંબરે ખારવા વંશીતા સંજયભાઈ અને ત્રીજા નંબરે સિંધા પ્રાચી વિરેન્દ્રસિંહ, ઉચ્ચર માધ્યમિક વિભાગમાં પ્રથમ માછી ભાવના રમેશભાઈ અને બીજા નંબરે દેસાઈ કીર્તિબેન અર્જુનસિંહ આવ્યા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે રૂનાડ હાઈસ્કૂલના આચાર્ય શ્રી છગનભાઈ પરમાર સાહેબ તથા શ્રી કેતનભાઈ પટેલે મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ સમગ્ર સ્પર્ધાનું આયોજન નવયુગ વિદ્યાલયના આચાર્ય શ્રી હિતેન્દ્રસિંહ ઠાકોરના માર્ગદર્શન મુજબ શાળા સ્ટાફ પરિવારના સહકારથી કરાયું હતું. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ દરેક પ્રશ્નોનું નિરાકરણ એટલે માં ગીતા જ છે તેમની સમજણ દરેકમાં આવે તથા પૃથ્વી મારો પરિવાર છે જેમની ભાવના ઊભી થાય તે હતો. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ શાળાના વિદ્યાર્થીઓને અને વિજેતા વિદ્યાર્થીઓને શાળા મંડળ અને શાળાના પ્રમુખ શ્રી મહેશ લોકો વિચારોના અને વાતોના ચક્ર ચાલી રહ્યા છે. જે આ ક્ષણે છે તે કાલના ક્ષણે નહીં હોય. લોકો કહે છે આ કળિયુગ છે અને હવે સમય મારાથી કઈ નહીં થાય, ભગવાન આવશે અને બધું થાળે પારશે. ત્યારે સમાજવાદ, કોમવાદ, પ્રાંતવાદ, જાતિવાદ વગેરે સમસ્યાઓ વાગા મૂકી છે. કોઈને કોઈની પડી નથી અને ભાઈઓ ભાઈઓ વચ્ચે ખટરાગ ઉભો થઈ રહ્યો છે. અસત્ય એ સત્યના કપડા પહેરીને તેના માર્ગ પર હારી નીકળ્યું છે. લોકો સાધુ અને શૈતાની શક્તિને ઓળખવામાં પાપ ખોઈ બેઠા છે. ગૂગલ અને યુટ્યુબ ગુરુ બનીને હારી નીકળ્યા છે. નાની નાની વાતોમાં એમનું માર્ગદર્શન લેવું પડે છે. ત્યારે અવિહતવીર્ય અને ભંગી પડેલા સમાજને સાચો રસ્તો બતાવશે કોણ? આ સમાજના દુરાવો, આ સમાજના આધારસ્તંભો પણ ડગમગીત થઈ ગયા છે. ત્યારે આ સમાજના આધારસ્તંભ પણ ડગમગીત થઈ ગયા છે અને આ સમાજ જેના પર ઉભો છે એવો સમાજના આધારસ્તંભ, વક્તા, નેતા, સંત, વર્તમાન પત્ર, સિનેમાગૃહ, શિક્ષક, પાલક અને વાંગમય જેવી સંસ્થાઓ પણ સ્વરથી ચાલી રહી હોય ને એવું લાગે છે. લોકોને જે જોઈએ છે તે પીસાઈ રહ્યું છે. લોકોને શેની જરૂર છે તે કોઈને ખબર જ નથી પડતી. ત્યારે ક્યારે આ ખોળામાં કોયલનું ગુંજન થશે? ક્યારે આ રસ્તા પર પૂરોનો વરસાદ થશે? સરતો સમય બાંધી શકો તો યાર જિંદગી, ભૂલી જા ભૂતકાળ ને વર્તમાનને સુધાર. કોઈ કાલ ગયા, કોઈ કાલે જશે, આવન જવન ચાલ્યા કરશે. સમયને બાંધતા વળવું જોઈએ. સમયને કોઈ વાર નથી તો તેને પકડીને ખેંચી શકાય. સમય જ્યારે એકવાર આવતો હોય ત્યારે જ તેને પકડી લેવો જોઈએ. ત્યારે આવા સમયમાં મારો ગાઈડ કોણ બનશે? મારી દશા અને દિશા કોણ નક્કી કરશે? કોઈ એક્સપર્ટ જોઈએ, કોઈ અનુભવી જોઈએ. ત્યારે દૂર દૂર સુધી નજર કરતા મૃગજળ સિવાય કઈ દેખાતું નથી. ત્યારે ભગવાનની મૂલીમાંથી નીકળ્યા શબ્દો કે જેને વિશ્વના તત્વ ચિંતકોને પણ વિચાર કરતા મૂકી દીધા છે, વિશ્વના તત્વ ચિંતકોને પણ ડગમગીત કરી મૂક્યા છે. જે ફક્ત માનવ વિકાસ, માનવની ઉપર છે ને તેના વિકાસની જ વાત કરે છે અને પથદર્શક બની શકાય. કારણ માં ગીતા એ કર્મયોગનો પર્યાપ છે. માં ગીતા જ એકમાત્ર એવો ગ્રંથ છે જે યોગ્ય અને અયોગ્યનો વિવેક કરી શકે છે. અરે સર્વસ્ય ચાહમ નદી સન્નિવિષ્ટો અને મમે માનસો જીવલોકે કહીને ભગવાનને પોતાના હૃદયમાં પોતે જાતે જ લાવી દીધા અને સાચો રસ્તો પોતે જાતે જ બનાવ્યો. અને મમે વર્તમાનું વર્તન તે ઇતિ મનુષ્ય, તું ગમે તે દુષ્ટાચારી હોઈશ, તું ગમે તેનો પાપી હોઈશ, અપી ચેત સુધરાચારો, તું મારા શરણે આવ અને નમે ભક્ત પ્રણશ્યતિ અને નમે ભક્ત પ્રણશ્યતિ કહીને આખી દુનિયાના વ્યક્તિઓના કોલર ટાઈટ કરી દીધા છે. અને માં ગીતાનો દવા દવાડે વ્યક્તિ આખી દુનિયાના ખૂણે કાચે જઈને ચેલેન્જ કરી શકે છે. આપણી પાસે માં ગીતારૂપી અમૃત છે. ત્યારે જ આપણે લોકોને માર્ગદર્શન આપી રહ્યા છીએ. ત્યારે ઇમોશન અને થોડો જેવા વ્યક્તિઓ માં ગીતાને માથા ઉપર લઈને નાચે છે. ગીવ મે 100 નથી કહેતા, આઈ વિલ ચેન્જ ઓફ ધ વર્લ્ડ. આ ફક્ત ને ફક્ત માં ગીતા અને વેદો અને ઉપનિષદોની તાકાત હતી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે, કર્મ નેવ અધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. તું કર્મ કર, ફળની ચિંતા ન કર, ફળ આપવા વાળા હું અને અયોગ્યનો વિવેક કરી શકે છે. અરે સર્વસ્ય ચાહમ નદી સન્નિવિષ્ટો અને મમે માનસો જીવલોકે કહીને ભગવાનને પોતાના હૃદયમાં પોતે જાતે જ લાવી દીધા અને સાચો રસ્તો પોતે જાતે જ બનાવ્યો અને મમે વર્તમાનું વર્તન તે ઇતિ મનુષ્ય, તું ગમે તે દુષ્ટાચારી હોય અનુભવી જોઈએ. ત્યારે દૂર દૂર સુધી નજર કરતા મૃગજળ સિવાય કઈ દેખાતું નથી. ત્યારે ભગવાનની મૂલીમાંથી નીકળ્યા શબ્દો કે જેને વિશ્વના તત્વ ચિંતકોને પણ વિચાર કરતા મૂકી દીધા છે, વિશ્વના તત્વ ચિંતકોને પણ ડગમગીત. પોતાના જ સગા વહાલા ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, દુર્યોધન, દુશાસન, કર્ણ બધાને જોઈને અર્જુન ભાગી પડ્યા. કેવળ ગ્રંથ નથી, છે જીવનનો ધબકાર. સત્ય સનાતન કે હો પ્રગટ્યો પાંડુરંગ અવતાર, સત્ય સનાતન કે હો પ્રગટ્યો પાંડુરંગ અવતાર. અમારી એની ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.